विदेश व्यापारनું કદ સ્વરૂપ અને દિશા જોયા પછી નેક્સ્ટ ટોપિક છે લેણદેણની તુલાનો ખ્યાલ. ખાસ આઈએમપી છે એક્ઝામમાં તમને લેણદેણની તુલા છે એ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે અને એનો અર્થ પણ તમને 1 માર્કમાં પૂછવામાં આવે છે. બરાબર, લેણદેણની તુલા. લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. શું છે? વેપારના મૂલ્યનું સરવૈયું. તમે અકાઉન્ટમાં સરવૈયા કરતા જોઈ, બરાબર, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. લેણદેણની તુલા કોને કહેવાય? લેણદેણ એટલે લેવડ દેવડ. તો વિશ્વના વિવિધ દેશો સાથે કોઈ એક દેશ છે એ જે પણ કાંઈ વેપાર પ્રવૃત્તિ કરે છે, એ બધી જ વેપાર પ્રવૃત્તિ, જે પણ કાંઈ વસ્તુઓ લીધી હોય, દીધી હોય, તો એ બધી જ વેપાર પ્રવૃત્તિઓનું જે સરવૈયું છે, તો એ સરવૈયાને શું કહેવામાં આવે છે? લેણદેણની તુલા કહેવામાં આવે છે. જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી કરવામાં આવે છે. અર્થ આપેલો છે, વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય જે જોઈ શકાય એવી અને અભૌતિક એટલે કે અદ્રશ્ય જેને આપણે જોઈ શકતા નથી, માત્ર ને માત્ર મહેસૂસ કરી શકીએ છીએ, જેમાં જ્ઞાન, શિક્ષણ, નૃત્ય, વકીલની સેવા, ડૉક્ટરની સેવા, આ બધી જ બાબતોનો સમાવેશ છે એ અભૌતિક વસ્તુઓમાં થાય. બરાબર, એટલે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. આખા વર્ષ દરમિયાન કોઈ દેશ છે એ વિવિધ દેશો સાથે જે પણ કાંઈ લેવડ દેવડની પ્રક્રિયા કરે છે, એ ભૌતિક વસ્તુઓ હોય તોય ભલે અને અભૌતિક વસ્તુઓ હોય તોય ભલે, એ બધી જ બાબતોનું જે મૂલ્ય દર્શાવતું હિસાબ રાખવા માટેનું જે સરવૈયું હોય તો એને શું કહેવામાં આવે છે? લેણદેણની તુલા કહેવામાં આવે છે. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે વસ્તુઓ, અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે સેવાઓ. ભૌતિક અને દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ અને અદ્રશ્ય એટલે એ સેવાઓ, એ આપણને ખબર જ છે. લેણદેણની તુલાને 2 બાજુઓ, લેણદેણની તુલા છે જે સરવૈયું છે હંમેશા 2 ભાગમાં હોય, એક છે જમા બાજુ અને એક છે ઉધાર બાજુ. એટલા માટે લેણદેણની તુલાને 2 બાજુઓ, તમને MCQમાં પૂછવામાં આવે કે કેટલી બાજુઓ હોય છે, તો 2 બાજુઓ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે. આપણને કોઈ પણ વસ્તુની આવક થઈ હોય તો એ આપણે જમા બાજુ નોંધીએ અને જે ખર્ચાઓ કર્યા હોય, બરાબર, જે જાવકો હોય તો એને આપણે ઉધાર બાજુ નોંધવાના હોઈએ છીએ. અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. આવક છે એ જમા બાજુ અને ચૂકવણી છે એ ઉધાર બાજુ, ખાસ યાદ રાખવાનું છે. લેણદેણની તુલાના પ્રકારો. લેણદેણની તુલાના 2 પ્રકાર છે, એક છે સમતોલ અને બીજું છે અસમતોલ. સમતોલ એટલે જ્યારે જમા બાજુ અને ઉધાર બાજુ સરખી આવે એને સમતોલ કહેવાય, અને અસમતોલ એટલે બેયમાં જ્યારે તફાવત હોય, એક વધારે ને એક ઓછી હોય, તો એને અસમતોલ તુલા કહેવાય. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલા પુરાંત છે એમ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે, તમને લેણદેણની તુલા છે એ ખાધ કોને કહેવાય, પુરાંત કોને કહેવાય એ પૂછવામાં આવે છે. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય તો લેણદેણની તુલા પુરાંત છે એમ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. અને જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. પુરાંત એટલે નફો, ખાધ એટલે ખોટ. આ ખાસ યાદ રાખવાનું છે, ક્યારે વધારે ને ક્યારે ઓછું હોય કે જેને આપણે જ્યારે જમા બાજુનો સરવાળો છે એ વધુ હોય તો લેણદેણની તુલા પુરાંત છે, અને ઉધાર બાજુનો સરવાળો છે એ વધુ હોય તો લેણદેણની તુલા ખાધ છે એમ કહેવામાં આવે છે. નોંધ આપેલી છે કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે છે. જે ડબલ એન્ટ્રીની બુક જે
કીપિંગ પ્રમાણે ડબલ એન્ટ્રીની બુક ઘણા રાખતા હોય, ડબલ એન્ટ્રી કરતા હોય, એકને એક વસ્તુ છે તો પોતાના સરૈયાને બરોબર દેખાડવા માટે, તો ત્યારે એ લોકો શું કરે કે લેણદેણની તુલવા છે એ સમતોલ રાખે, સરખી રાખે, પરંતુ વાસ્તવમાં લેણદેણની તુલામાં ખાધ અથવા પુરાંત છે એ હોય જ છે. એના પછી છે લેણદેણની તુલાના ખાતાઓ. બે ખાતા છે, એક છે ચાલુ ખાતું અને બીજું છે મૂડી ખાતું. બરોબર, લેણદેણની તુલાના કેટલા ખાતાઓ છે? પ્રકાર પણ બે, સમતોલ અને અસમતોલ ખાતા પણ બે, ચાલુ ખાતું અને મૂડી ખાતું, બાજુઓ પણ બે, જમા બાજુ અને ઉધાર બાજુ. પહેલું છે ચાલુ ખાતું. આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. ચાલુ ખાતામાં કઈ કઈ બાબતો નોંધવામાં આવે છે? તો પહેલું છે ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય. જે ભૌતિક વસ્તુ છે એને વેપારનું મૂલ્ય ચાલુ ખાતામાં, જેમાં ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળ જે ખર્ચો થાય છે, એટલે કે જે જાવક છે, જે વસ્તુની ચૂકવણી કરીએ છીએ, એને શું કહેવાય? એને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. આયાતો નિકાસ કરીને જે કમાણી થાય એને જમા બાજુ, અને આયાત કરીને જે ચૂકવણી કરવી પડે એને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે, જે ચાલુ ખાતું છે એના ભૌતિક વસ્તુઓનું જે વેપાર સરવાળો જે કરવામાં આવે છે જે એ વિભાગનો, એને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે, અને તેથી ઉલટું, જ્યારે આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં ઓછી હોય તો વેપાર તુલા પુરાંતવાળી આવે છે. આ પણ એક ખાસ યાદ રાખવાની બાબત છે. બીજું છે વેપાર તુલા છે એમાં ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ થાય છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી છે ભૌતિક અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. જે અભૌતિક સેવાઓ છે એના નિકાસ અને આયાત પાછળ જે પણ કંઈ આવક જાવક થાય છે એની નોંધ ક્યાં કરવામાં આવે છે? ચાલુ ખાતામાં. અને એક અને બેના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય. અને એક અને બે એટલે કે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓનો જે સંયુક્ત સરવાળો હોય એને શું કહેવામાં આવે છે? ચાલુ ખાતાની તુલા. આ હતું ચાલુ ખાતું. બીજું છે મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. શું કીધું? કે આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું, કેવા વ્યવહારો? મૂડી, એનું મૂલ્ય નોંધવામાં આવે છે. કેવા? જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે, તથા સ્થાયી મૂડી રોકાણ. સ્થાયી એટલે કાયમી. આ બધી જ બાબતોનો સમાવેશ મૂડી ખાતામાં કરવામાં આવે છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહે છે. આ થયું લેણદેણની તુલાના ખાતાના પ્રકારો. એને પછી છે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.